જ્યાંથી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે આ સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે બે હજારથી વધુ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની રોમાંચક મેચનું આયોજન થયું છે જેથી અમદાવાદના તમામ શહેરીજનોને અપીલ છે કે આજની મેચનો આનંદ માણે માત્ર ને માત્ર મેચ પર જ ધ્યાન આપે કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી આ આખું આયોજન ખૂબ જ ઉત્તમ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તમામ કાર્યક્રમો સારી રીતે ચાલી રહ્યા છે ભારત પાકિસ્તાન મેચ ઉપર અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી બે હજારથી વધુ સીસીટીવી કેમેરાથી સમગ્ર શહેરમાં મોનિટરિંગ થઈ રહ્યું છે તમામ કામગીરીમાં સહકાર આપવા પોલીસની અપીલમાં વધુમાં જણાવાયું હતું કે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી અમદાવાદ ગુજરાત નહીં પણ દેશ વિદેશના ક્રિકેટ રસિકો અમદાવાદ આવી ચૂક્યા છે આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે જેથી પોલીસે તમામ રીતે તમામ તૈયારી કરી લીધી છે સૌ નાગરિકોને અપીલ છે કે મેચનો આનંદ માણીએ અને કોઈ પણ અફવાથી ગેરમાર્ગે ન દોરાઈએ પોલીસ દ્વારા સૌની સુરક્ષા સલામતી માટે જે આયોજન કરવામાં આવ્યા છે તે તમામ કામગીરીમાં સહકાર આપવા અપીલ છે દરિયાપુર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તથા ભારત પાકિસ્તાન મેચને લઈને શહેરમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે ભાજપ કાર્યાલય પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે ખાનપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે બંદોબસ્ત ગોઠવાયો છે તો મેચને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે દરિયાપુર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ સાથે શાહપુરમાં પણ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે